તો અત્યાર સુધી ગુજરાતમાં કેટલું ડ્રગ્સ ઝડપાયું છે મોટી વાત જાણીશું. સહયોગી મિહિર જોડાઈ ચૂક્યા છે મારી સાથે. મિહિર, ડ્રગ્સ પર સ્ટ્રાઇક, મોટો જથ્થો દ્વારકામાંથી ઝડપાયો છે. 66 કિલો સુધીનું ડ્રગ્સ ઝડપાયું હોવાની અત્યારે જે બાતમી મળી રહી છે, સાથે સાથે અત્યાર સુધી કેટલું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે. સવાલ એ છે કે ગુજરાતને બરબાદ કરવાનું, ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર કોનું છે, ક્યારે આ આરોપીઓ પર સજા થશે એ પણ સવાલ છે. પરંતુ સાથે સાથે પોલીસની કામગીરીને પણ બિરદાવવી પડે કે જે પ્રમાણે નાર્કોટિક્સ વિભાગ, પોલીસ વિભાગ અને દરેક વિભાગો જે છે તે સુરક્ષા એજન્સીઓ છે તે જે કામ કરી રહ્યા છે, ડ્રગ્સ પર સ્ટ્રાઇક કરી રહ્યા છે, ઠેક ઠેકાણેથી જે ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવે છે એ સુરત હોય, એ મુંદ્રા હોય કે દ્વારકા હોય, દ્વારકાથી આ ડ્રગ્સ ઝડપાયું છે અને અત્યાર સુધી કયા કયા ક્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે તેની પણ આપને માહિતી આપી દઈએ. અત્યાર સુધીની જે માહિતી દ્વારકાથી પકડાયેલા ડ્રગ્સની અમારી પાસે છે તે પણ આપને જણાવી દઈએ. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ડ્રગ્સ ઘૂસાડવામાં આવતી હોવાની માહિતી મળી રહી છે. ક્યાંથી આ ડ્રગ્સ ઘૂસે છે એ પણ બહુ મહત્વનું છે. કયા કયા દેશોમાંથી ઘૂસે છે? ઈરાન અને પાકિસ્તાનથી ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે અને ઈરાન અને પાકિસ્તાનની આ ડ્રગ્સ ઘૂસાડવામાં સાંઠગાંઠ હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ એ દેશો છે કે જે ભારતના યુવાધનને અને ખાસ કરી જ્યારે ગુજરાતના દરિયા કિનારાથી આ ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હોય ત્યારે તેને બરબાદ કરવાનું ષડયંત્ર ધરાવે છે. પાકિસ્તાન સાથે ભારતનો દરિયા કિનારો જોડાયેલો છે એટલે પાકિસ્તાન તરફથી હેરાફેરી થવી એ સ્વાભાવિક છે અને પાકિસ્તાન આ જ બાબતોમાં પોતાનું ષડયંત્ર હંમેશા પોતાનું ચરિતાર્થ કરતું હોય છે, પોતાનું ચરિત્ર બતાવતું હોય છે. સરહદ પર કડક પહેરાના કારણે દરિયાનો ઉપયોગ થતો હોય છે, કારણ કે સરહદ પરથી આ ડ્રગ્સ ઘૂસાડી નથી શકાતું. કડક પહેરો ભારતીય સૈનિકો લગાવતા હોય છે ત્યારે દરિયાનો ઉપયોગ કરવામાં આવે છે, કોસ્ટલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન દરિયાઈ વિસ્તારથી ડ્રગ્સ ઘૂસાડે છે. દરિયાઈ વિસ્તારથી બહુ જ સહેલું છે ડ્રગ્સ ઘૂસાડવું અને પાકિસ્તાન આ જ માર્ગનો ઉપયોગ કરે છે, આ જ માર્ગેથી ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર કરે છે. પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓ આ ડ્રગ્સને પકડી પાડે છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે. ભલે મોડસ ઓપરેન્ડી અલગ અલગ હોય પરંતુ આ ડ્રગ્સને પકડી પાડવામાં સુરક્ષા એજન્સીઓ, ભારતીય સુરક્ષા એજન્સીઓ હંમેશા સફળતા મેળવે છે. આ ડ્રગ્સ જે કોઈ પણ દેશમાંથી, જે કોઈ પણ માર્ગથી ઘૂસાડવામાં આવતું હોય છે પરંતુ આ ડ્રગ્સ અંતે પકડાઈ જાય છે એટલે જે ષડયંત્ર હોય છે તેનો પર્દાફાશ થાય છે. ટેલ્કમ પાવડરની વચ્ચે હેરોઇનનો જથ્થો ઘૂસાડવામાં આવે છે. આ અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે કે જે મોડસ ઓપરેન્ડીની મદદથી ડ્રગ્સને ભારતમાં ઘૂસાડવામાં આવે છે, ગુજરાતના માર્ગેથી ઘૂસાડવામાં આવે છે. દરિયાઈ ડ્રગ્સ ઘૂસાડી દેશના વિવિધ શહેરોમાં મોકલવામાં આવે છે. ગુજરાતમાં દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ ઘૂસે છે અને ત્યારબાદ મોટા મોટા શહેરો, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાં આ ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે અને આ રીતે ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. અહીંથી અન્ય મહત્વપૂર્ણ વાત કરવા માટે તો આખરે ક્યાંથી ઘૂસે છે ડ્રગ્સ? આપને જે જણાવ્યું અહીંથી અન્ય પશ્ચિમી દેશોમાં પણ ડ્રગ્સ મોકલવામાં આવે છે. ગુજરાતમાં પહેલીવાર નથી બન્યું, ગુજરાતમાં વારંવાર બનતી આ ઘટના. કચ્છ બાદ હવે દ્વારકામાંથી પણ 350 કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સના વેચાણમાં હવે ગુજરાત પંજાબ જેવું જાણે કે બની રહ્યું છે. એક સમય પંજાબથી આખા દેશમાં ડ્રગ્સ પહોંચાડાતું આવું હતું પરંતુ હવે ગુજરાત ડ્રગ્સ માફિયાઓનો જાણે કે અડ્ડો બની રહ્યું છે. ક્યાંથી ઘૂસે છે ડ્રગ્સ? અગાઉ કચ્છ, પંજાબ, રાજસ્થાનથી પણ ઘૂસાડતા હતા ડ્રગ્સ, હવે દરિયાઈ માર્ગનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. વધુ એકવાર દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ, આ પહેલા પોરબંદરથી પણ ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં થાય છે અફીણનું ઉત્પાદન. આ સમગ્ર જે ઘટના છે, જે વિગત છે તે આપણા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. તમારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ઉદય રંજન, સાથે બ્રિજેશ જોશી અને તેજસ મોદી પણ જોડાઈ ચૂક્યા.